નમસ્કાર મિત્રો, એકે કરિયર્સ અને કન્સલ્ટન્સીમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે 14 જૂન 2019 લગતું રોજિંદું સામાન્ય જ્ઞાન જોશું, જે તમને વિવિધ સરકારી પરીક્ષાઓમાં મદદરૂપ થઈ શકે. તો ચાલો મિત્રો સાથે મળીને આ વિડીયોને અંત સુધી જોઈએ. 1595 શીખોના છઠ્ઠા ગુરુ હરગોવિંદ સિંહનો જન્મ. 1634 રશિયા અને પોલેન્ડે પોલિયાનો સંધિ પર હસ્તાક્ષર કર્યા. 1642 અમેરિકાના મેસાચ્યુસેટમાં અનિવાર્ય શિક્ષણનો પ્રથમ કાયદો પસાર થયો. 1775 અમેરિકાની સેનાની સ્થાપના કરાઈ. 1880 ગ્રામીણ વૈજ્ઞાનિક સતીશ ચંદ્રદાસ ગુપ્તાનો જન્મ થયો. 1907 નોર્વેએ મહિલાઓ પાસેથી તેમનો મતાધિકાર છીનવી લીધો. 1909 પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી ઈએમએસ નામ્બુદિરીપાદનો કેરળમાં જન્મ થયો. 1929 જતીન્દ્રનાથ દાસની કલકત્તામાંથી ધરપકડ કરવામાં આવી. 1949 વિયેતનામ દેશ આઝાદ થયો. 1958 ડૉક્ટર સીવી રામનને લેનિન શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો. 1968 મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સ્થાપક રાજ ઠાકરેનો જન્મ. સાયબર સુરક્ષા માટે ભારતે ફિનલેન્ડ સાથે કરાર કર્યા. સિનિયર એશિયન જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપનું આયોજન મંગોલિયામાં થશે. મંગોલિયાની રાજધાની ઉલાન બાતાર છે. મંગોલિયાની કરન્સી મોંગોલિયન ટોગ્રોગ છે. મંગોલિયાના રાષ્ટ્રપતિ ખાલ્તમાગીન બાટુલ્ગા છે. યુનિસેફે માનવતાવાદી પુરસ્કાર પ્રિયંકા ચોપડાને આપ્યો. 14 જૂન જે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વ રક્તદાન દિવસ બ્લડ ગ્રુપના શોધક અને નોબેલ પ્રાઇઝ વિજેતા કાર્લ લેન્ડસ્ટીનરના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. આ દિવસ 2004 ઉજવાય છે. આ વર્ષની ઉજવણીનો યજમાન દેશ રવાન્ડા છે. આ દિવસ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મનાવવામાં આવે છે. પુખ્ત વયના મનુષ્યમાં આશરે 5-6 લિટર લોહી હોય છે. લોહીની pH 7.4 હોય છે. લોહીમાં રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ આવેલા હોય છે. મનુષ્યનું લોહી તેમાં રહેલા હિમોગ્લોબિનને કારણે લાલ રંગનું દેખાય છે. ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ એ સર્વદાતા તરીકે ઓળખવામાં આવે છે. એ બી પોઝિટિવ બ્લડ ગ્રુપ એ સર્વગ્રાહી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, તો આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરવાનું તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.